ભેસાણના ગામે આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો જે ગામ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પિતૃ ગામ તરીકે ઓળખવામાં આવે છે આ કાર્યક્રમમાં ખાસ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા ઈસુદાન ગઢવી તેમજ રામ તેમજ પરેશ ગોસ્વામી તેમજ ભેસાણ અને વિસાવદરના પ્રમુખો તેમજ બંને તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગામની બાળાઓ દ્વારા કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં સ્થાનિક આગેવાનો દ્વારા ફુલહાર કરવામાં આવે જેમાં ખાસ ભેસાણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરધરભાઈ રાદડીયા આપમાં જોડાયા હતા જેને લઈને આપમાં ખુશીની લહેર જોવા મળી હતી સાથે વક્તાઓએ પોતાની વાણીમાં બીજેપી ઉપર આકરા પ્રહારો કર્યા હતા નેસુદાન ગઢવીએ કહ્યું હતું કે પૂર્વ સીએમના પિતૃ ગામની આવી ખરાબ પરિસ્થિતિ હોય ગામની અંદર જવાનું મન નથી થતું એટલી ગંદકી જોવા મળી છે બાદમાં આમ આદમી પાર્ટી પ્રેરિત જેટલા ગ્રામ પંચાયતના ઉમેદવારોએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને ચનાકા ગામની પેનલને સ્ટેજ પર બોલાવીને અભિનંદન આપ્યા હતા અને આવનાર બે હજાર બાવીસની ચૂંટણીમાં તૈયારી કરવા આહવાન કર્યું હતું આ તકે બેસાણ અને વિસાવદરના બંને તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ બેસાણના પ્રભારીએ કરી હતી જુનાગઢ જિલ્લાના સણાકા ગામે આજે આવવાનું થયું છે આમ આદમી પાર્ટી ઈમાનદાર નિષ્ઠાવાન પાર્ટી છે અને અમે ગામે ગામે એવું પ્રયાસ કરીએ છીએ કે સરપંચ કેવો હોવો જોઈએ ગ્રામ સભાની તાકાત શું છે ધારાસભા અને લોકસભા જેટલી ગ્રામસભાની તાકાત છે તો આ તાકાતને અનુલક્ષીને આપણે ગામડે ગામડે મેં પ્રયાસ કરી રહ્યા છીએ કે સારા સરપંચને ચૂંટવામાં આવે સારા સરપંચો દેશનું ગામનું ગુજરાતનું રાજ્યનું ભાવિ બદલી શકે છે અને એટલા માટે ગામ ગ્રામજનોને એ સમજાવવા આવીએ છીએ કે સરપંચની તાકાત શું છે સરપંચે શું કરવાનું હોય છે આરોગ્ય શિક્ષણ રોડ રસ્તા ગટર આ બધી વ્યવસ્થાઓ સાથે સાથે જે વિવિધ યોજનાઓ છે સરકારની વિધવા સહાયથી માંડીને એ તમામ યોજનાઓનો પણ પૂરતો લાભ મળે એ માટેના પ્રયાસ સરપંચે કરવા જોઈએ અને એવા સરપંચો તમારી વચ્ચે રહે એવાને ચૂકજો એ અંગે અપીલ પણ અમે ગ્રામજનોને કરીએ છીએ